સુરતના ચાર રસ્તા ઉપર લોકડાઉન દરમિયાન લોકોને સવારના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી કરવાની છૂટ આપવામાં આવી છે પરંતુ લોકો દ્વારા કરિયાણાની દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી કોરોના વાયરસનો ચેપ લાગવાનો ભય પણ જણાઈ રહ્યો છે લોકડાઉન દરમિયાન લોકોને ખાવા પીવાની તકલીફ પડે એ માટે સરકારે જીવન જરૂરિયાત વસ્તુઓ જેમ કે અનાજ કરિયાણો શાકભાજી તેમજ દૂધ જેવી વસ્તુઓ ચોક્કસ સમય દરમિયાન ખરીદી લાવવાની છૂટ આપી છે સાથે સાથે આવી વસ્તુઓ વેચવા વેપારીઓને પણ દુકાન ખુલ્લી રાખવા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ રીતે વેચાણ કરવાની છૂટ આપવામાં આવી છે પરંતુ લોકોની ગેરજવાબદારી તેમજ વેપારીઓની અવ્યવસ્થાને કારણે કામડે ચાર રસ્તા ઉપર ખરીદી કરવા આવેલા લોકોમાં સોશિયલ અભાવ જોવા મળી રહ્યો છે અમુક દુકાનો ઉપર લોકો ટોળે વળ્યા છે જ્યારે અમુક દુકાનો ઉપર લોકો લાઇનમાં ઊભા છે પરંતુ એક નું અંતર જાળવતા નથી જેને કારણે કોરોના વાયરસ તો ચેપ ફેલાવાની શક્યતા રહેલી છે વેપારીઓ પણ લોકોને અમુક અંતર ની લાઇનમાં ઊભા રાખીને વસ્તુઓનું વેચાણ કરવામાં નિષ્ફળ રહ્યા છે જ્યારે પોલીસ રાઉન્ડ મારે ત્યારે લોકો નિયમનું પાલન કરવા માંડે છે પરંતુ પોલીસ જતા જ ફરી ટોળા ભેગા થવા માંડે છે ભરત સોલંકી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ